ડૉક્ટર ક્રીના બંસલ ફ્રોમ કમ્પ્લીટ કેર ફિઝિયોથેરાપી. આજનો મારો ટોપિક છે વેરિકોઝ વેઇન માટે. અત્યારના ટાઈમમાં વેરિકોઝ વેઇન એ બહુ જ કોમન છે, ડાયાબિટીસની જેટલો જ કોમન છે, અને આ થવાની કોઈ ઉંમર નથી. પણ હા, એવું કહેવામાં આવ્યું છે કે મોસ્ટ ઓફ ધેટ કેસીસમાં 60 પછીની ઉંમરમાં થઈ શકે છે, પરંતુ 40ની એજવાળામાં થાય એ પણ બહુ જ કોમન છે. જેને બહુ જ સ્ટેન્ડિંગવાળી જોબ હોય, એઝ લાઈક ટ્રાફિક પોલીસવાળા છે, ટીચર છે, એ લોકોનામાં વધારે જોવા મળે છે. આનો ડાયગ્નોસિસ કરવા માટે આપણે કલર ડોપલર અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે, જે કોઈ પણ જગ્યાએ તમારે ઇઝીલી થઈ શકે છે. એ ડાયગ્નોસિસ થયા પછી એના સિમ્પટમ્સ એ રીતના હોય છે કે તમને સવારનું કામ કરેલું હોય, પછી રાત્રે તમે ઘરે આવો ત્યારે તમારા પગમાં બળતરા થવા લાગે, તમને પગ સૂજી જાય, એવા બધા ઘણા બધા સિમ્પટમ્સ હોય છે. વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ બે રીતે થઈ શકે છે. એ ડિપેન્ડ કરે છે તમને કયા સ્ટેજનું વેરિકોઝ વેઇન છે એના પર. તેની ટ્રીટમેન્ટ કન્ઝર્વેટિવ પણ છે અને ઓપરેટિવ પણ છે, પણ મોસ્ટ ઓફ ધેટ કેસીસમાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી જ એમાં રાહત થઈ જાય છે. હવે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટમાં એક તો આપણે પેશન્ટ એમ કહી શકીએ કે તમે રેગ્યુલર બેસિસ પર સ્ટોકિંગ્સ પહેરો, ઓર એઝ અગર તમારું વર્ક પ્રોફેશન જ એવું છે તો વર્ક પ્રોફેશનમાં કોન્સ્ટન્ટ એકની એક જગ્યા પર ના ઉભા રહો. અધરવાઇઝ તમે વોક કરી શકો છો, યા તો થોડુંક વાર તમે એક કલાક ઊભા રહ્યા પછી તમે 5-10 મિનિટ બેસી શકો છો. બીજી રીતે તમે રાત્રે જ્યારે પગને તમને દુખતા હોય ત્યારે તેને થોડું 15-20 ડિગ્રી જેટલું એલિવેટ કરીને પણ તમે સૂઈ શકો છો. ટર્ન બાય ટર્ન પોઝિશન ચેન્જ કરવી સૂતા ટાઈમે. પછી તમે એમાં કોલ્ડ ક્રાયોથેરાપી કરી શકો છો. તમે એમાં ફિઝિયોથેરાપીની મદદ લઈને જે અમુક એક્સરસાઇઝો છે, સાયકલિંગ છે, ન્યુમેટિક કમ્પ્રેશન છે, આ બધું તમને 70-80% જેટલી તમને રાહત આપી શકે છે. અને ઓપરેટિવ ટ્રીટમેન્ટ એ ડિપેન્ડ કરે છે તમારા ડૉક્ટર પર કે ડૉક્ટર તમને વાલ્વ કેટલો ડેમેજ થયો છે એના પર તમારી ઓપરેટિવ ટ્રીટમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.